નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોના મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉનની પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે મિત્રો ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ 9 બળ તથા ગતિના નિયમો જોઈશું. તો આજના લેક્ચર નંબર 14 ની અંદર આપણે ગતિનો ત્રીજો નિયમ જોઈશું. તો બળ તથા ગતિના આપણે આગળ બે નિયમો જોઈ ગયા. તો ગતિના તે બે નિયમો મુજબ આપણને બળ બરાબર બળની જરૂર છે. ના માટે પડે છે તો પદાર્થને સ્થિર સ્થિતિમાંથી લાવવા, ગતિની સ્થિતિમાં લાવવા માટે. તો આપણને પ્રથમ નિયમ ઉપરથી બળની વ્યાખ્યા મળે છે, બરાબર બળની વ્યાખ્યા મળે છે. ગતિનો બીજો નિયમ કે પદાર્થ ઉપર જ્યાં સુધી બળ લગાડવામાં ના આવે, બરાબર એ પ્રથમ નિયમ હતો, સ્થિર હોય તો સ્થિર અને ગતિમાં હોય તો ગતિમાં. હવે ન્યૂટનનો બીજો નિયમ કે પદાર્થ ઉપર લાગતું બળ તેના વેગમાનના t સમયમાં થતા ફેરફારના સમપ્રમાણમાં હોય છે. તો બીજા નિયમ ઉપરથી તેનું મૂલ્ય મળે છે, બરાબર. તો એક બળ તો કોઈ લાગતું હોય, પરંતુ કઈ દિશામાં લાગતું હોય એના કારણે કઈ પ્રતિક્રિયા થાય, જો આપણે પદાર્થ ઉપર બળ લગાડવામાં આવે તો તે આપણે કઈ દિશામાં લગાડીએ તો કઈ દિશામાં પ્રતિક્રિયા થાય, વગેરે જેવા પ્રશ્નોનું આપણને ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ ઉપરથી જવાબ મળે છે. તો ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ શેના માટે છે? તો બળની દિશા માટે. તો આપણે સૌપ્રથમ તમે આકૃતિ અહીં જોઈ શકો છો કે એક ફિક્સ, બરાબર એક ફિક્સ દિવાલ છે, તેના ઉપર બે હુક લગાવેલા છે, બરાબર. આ બંને તમે જોઈ શકો છો કે શું છે, હુક. એક દિવાલ ઉપર કોઈ ફિક્સ જગ્યાએ બે હુક લગાડેલા છે, તે હુક ઉપર બે સ્થિતિસ્થાપક દોરીને બાંધેલી છે, બરાબર. આ બે કેવી છે, સ્થિતિસ્થાપક દોરી. તો એક ફિક્સ પદાર્થ છે, તેના ઉપર બે હુક લગાડેલા છે અને હુક ઉપર બે સ્થિતિસ્થાપક દોરી લગાડેલી છે અને દોરીના નીચેના ભાગે બે એમ દળના બોલ લગાડવામાં આવે છે, બરાબર. પહેલા તો એક ફિક્સ પદાર્થ છે, તેના ઉપર હુક છે અને હુક ઉપર દોરી છે અને દોરીને નીચે બે સમાન દળ એમ ધરાવતા, બરાબર એમ જેટલું સમાન દળ ધરાવતા બે દડા લગાડેલા છે. તો જ્યારે એક દડાને ઊંચકવામાં આવે છે, બરાબર આ દોરી સ્થિતિસ્થાપક છે એટલે તેની લંબાઈમાં કોઈ ફેરફાર થશે નહીં. તો દડા એક દડાને એ નામ આપીશું અને બીજા દડાને આપણે બી નામ આપીશું. તો જ્યારે આ દડાને પકડીને થોડો ઉપર લઈ જવામાં આવે, બરાબર આ દડાને પકડીને થોડો ઉપર લઈ જવામાં આવે અને પછી છોડી દેવામાં આવે તો આ દડો ગતિ કરીને દડા બી સાથે શું થશે, અથડાશે, બરાબર. એ દડાને અહીંથી થોડો ઉપર લઈ જાય અને છોડી દેવામાં આવે તો તે દડા બી સાથે શું કરશે, અથડાશે. તો જ્યારે દડો બી સાથે અથડાશે તો શું થશે, તો તમે કેરમ ની રમત જોઈ છે, બરાબર. તો કેરમ ની રમત ની અંદર ધારો કે એક ખેલાડી અહીં આગળ બેઠો છે, તો ખેલાડી જ્યારે સ્ટ્રાઇકરને સ્ટ્રાઇક કરે છે, બરાબર ખેલાડી જ્યારે સ્ટ્રાઇકર વડે કોઈ અહીં પડેલી કુકડીને સ્ટ્રાઇક કરે છે, બરાબર. તો જ્યારે સ્ટ્રાઇકર કુકડીને અથડાય છે, બરાબર, ત્યારે તે કુકડી અંદર હોલની અંદર જતી રહે છે અને સ્ટ્રાઇકર તે જગ્યાએ સ્થિર થઈ જાય છે. તો તે જ પ્રકારનો બનાવ અહીં આગળ બનતો હોય છે કે જ્યારે દડો એ દડા બી સાથે અથડાય છે ત્યારે દડો એ સ્થિર થાય છે, બરાબર. દડો એ સ્થિર થાય છે અને દડો બી શું કરે છે, ગતિ કરે છે. દડો એ સ્થિર થાય છે અને દડો બી ગતિ કરે છે. તો આ બંનેનું દળ કેવું છે, સમાન દોરી સ્થિતિસ્થાપક છે. પ્રથમ દડા એને ઉપર ખસેડવામાં આવે છે અને પછી છોડવામાં આવે છે તો તે શું કરે છે, દડા બી સાથે અથડામણ કરે છે અને પછી આગળ જતા દડો એ કેવો થાય છે, આ ગતિમાં છે અને આ સ્થિર છે. બીજા કિસ્સાની અંદર દડો એ કેવો થાય છે, સ્થિર અને દડો બીજામાં આવે છે, ગતિમાં. તે જ રીતે દડો બી ઉપર જઈને પાછો આવશે, ઉપર જઈને પાછો એ દડાને અથડાશે તો પાછો એ દડો શું થશે, ઉપર જશે.
પાછો એ દળો બી દળોને અથડાશે તો એ દળો સ્થિર થશે અને બી દળો ઉપર જશે તે રીતે એક લોલક પ્રકારની પ્રક્રિયા ચાલુ થશે આ પ્રકારે બરાબર તો આ ઉપરથી ન્યૂટનના ગતિના ત્રીજા નિયમને શું આંતરક્રિયા થાય છે એ સમજીશું તો જ્યારે બે પદાર્થોની આંતરક્રિયા દરમિયાન બરાબર જ્યારે બે પદાર્થોની આંતરક્રિયા દરમિયાન એક પદાર્થ બીજા પદાર્થ ઉપર જેટલું બળ લગાડે છે બરાબર એક પદાર્થ બીજા પદાર્થ ઉપર જેટલું બળ લગાડે છે તેટલા જ મૂલ્યનું બળ એટલે કે b ઉપર તેટલા જ મૂલ્યનું બળ લાગશે એ સ્થિર થશે અને b શું કરશે ગતિમાં લાગે આવે છે તો તેટલા જ મૂલ્યનું બળ પદાર્થ b સેના ઉપર લગાડશે પાછો આવીને a ઉપર લગાડશે તો બીજો પદાર્થ પહેલા પદાર્થ ઉપર લગાડે છે અને આ બળોની દિશા કેવી હોય છે પરસ્પર વિરુદ્ધ હોય છે બરાબર દળા એની બળની દિશા આ તરફની છે જ્યારે દળા બીની બળની દિશા કઈ તરફની છે તેની વિરુદ્ધ બાજુની તો જ્યારે બે પદાર્થોની આંતરક્રિયા દરમિયાન એક પદાર્થ બીજા પદાર્થ ઉપર જેટલું બળ લગાડે છે તેટલા જ મૂલ્યનું બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ ઉપર લગાડે છે અને આ બળ એકબીજાની પરસ્પર કેવી દિશામાં હોય છે વિરુદ્ધ દિશામાં તો આ હતું ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું વિધાન હવે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું વિધાન આપણે સરળ રીતે પણ સમજીશું અને તે સમજતા પહેલા આપણે બે શબ્દો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ વિશે જાણી લઈએ બરાબર આપણે બે બળોની વાત કરી તો તે બે કયા હોય છે તો એક ક્રિયાબળ હોય છે અને એક પ્રતિક્રિયાબળ હોય છે તો કઈ રીતે તે જોઈએ તો આ આપણે દળો એ લીધો અને આપણે દળો બી લીધો જ્યારે દળા એ ને છોડવામાં આવે છે ત્યારે તે શું કરે છે દળા બી ને અથડાય છે તો દળો એ સેને અથડાય છે દળા બી ને અથડાય છે તો આપણે દળા એ દ્વારા દળા બી ઉપર લાગતા બળનું નામ આપ્યું એફ એ બી બરાબર તો એ બી ને અથડાય છે તો આપણે એ દ્વારા બી ઉપર લાગતા બળને કયું બળ કહીશું ક્રિયાબળ અને પછી દળો બી ઉપર જાય છે બરાબર દળો એ બી ને અથડાય છે એટલે તેના ઉપર ક્રિયાબળ કરે છે તો દળો બી ઉપર જાય છે પાછો દળો બી દળા એને અથડાય છે એટલે કે બી એ ઉપર કયું દળ લગાડે છે આને ક્રિયાબળ લગાડ્યું તો દળો બી તેના ઉપર પ્રતિક્રિયાબળ લગાડશે તો દળા બી દ્વારા દળા એ ઉપર લાગતું બળને આપણે શું નામ આપ્યું એફ બી એ અને તેને શું કીધું પ્રતિક્રિયાબળ તો એફ એ બી એ શું છે તો એ દ્વારા બી પદાર્થ ઉપર બરાબર એ દળા દ્વારા બી દળા ઉપર લાગતું ક્રિયાબળ તે જ રીતે એફ બી એ શું છે તો બી દળા દ્વારા એ દળા ઉપર લાગતું પ્રતિક્રિયાબળ બરાબર તો પદાર્થ ઉપર લાગતું ક્રિયાબળ અને પદાર્થ ઉપર લાગતું પ્રતિક્રિયાબળ પ્રતિક્રિયાબળ કેવા હોય છે બરાબર બળોની દિશામાં બરાબર કેટલા જ મૂલ્ય એટલે કે બંને કેવા હશે સમાન બરાબર પરંતુ તે પરસ્પર કેવી દિશામાં હોય છે વિરુદ્ધ દિશામાં જો એક આ દિશામાં હોય તો બીજું કઈ દિશામાં હોય છે આ દિશામાં જો ક્રિયાબળને ધન લેવામાં આવે તો તેને સામેથી આવતા બળને આપણે શું લઈશું ઋણ એટલે કે પ્રતિક્રિયાબળની દિશાને કેવી થશે ઋણ દિશાને માટે આ ઉદાહરણની અંદર ક્રિયાબળ તરીકે આપણે એફ એ બી મૂકેલું છે એફ એ બી કે જેને આપણે ધન લઈશું એ તે કોના જેટલું થશે તો એફ બી એ જેટલું તે કેટલું થશે ઋણ તો પદાર્થ ઉપર લાગતું ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એકબીજાના વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યના હોય છે તો આપણે આ ઉદાહરણ ઉપરથી ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું એક નિરૂપણ કરીશું તો એક ઉદાહરણ દ્વારા સમજીએ તો તમે આ રીતે જ્યારે એક સ્પ્રિંગ હોય છે બરાબર તે કોઈક સ્થાન ઉપર બરાબર કોઈક જમીન ઉપર ફિક્સ કરેલી હોય છે અને તેના ઉપર એક પ્લેટ બાંધેલી હોય છે તો જ્યારે તમે પ્લેટ ઉપર બરાબર ઉપરની બાજુની પ્લેટ ઉપર દબાણ કરશો બરાબર જ્યારે તમે ઉપરની બાજુ દબાણ કરશો અને તે દબાણને થોડીક વાર રહેવા દેશો તો તમને ખબર પડશે કે સ્પ્રિંગના કારણે તમારા હાથ ઉપર અમુક પ્રકારનું બળ લાગતું હોય છે બરાબર તો તે
જે તમે સ્પ્રિંગ ઉપર ક્રિયા બળ લગાડી તેની શું હોય છે પ્રતિક્રિયા તો સ્પ્રિંગ જ્યારે તમે હાથની ઉપરથી નીચેની બાજુ દબાણ કરશો ત્યારે સ્પ્રિંગ નીચેથી ઉપરની બાજુ પોતાનું પ્રતિક્રિયા બળ લગાડશે એટલે કે સ્પ્રિંગનું ક્રિયા બળ સ્પ્રિંગ ઉપર લાગતું ક્રિયા બળ અને તેના દ્વારા હાથ ઉપર લગાડવામાં આવતું પ્રતિક્રિયા બળ શું હશે એકબીજાની વિરુદ્ધ દિશામાં તો આપણે કહીશું FAB બરાબર F BA માઈનસ બરાબર ઋણ દિશાને શું દર્શાવે છે પરસ્પર વિરુદ્ધ દિશા તો હવે આપણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું એક વિધાન જોઈશું તો તમે જે રીતે આકૃતિમાં જોઈ શકો છો કે જ્યારે દળો A દળા B ઉપર શું કરે છે આઘાત કરે છે બરાબર દળો એ દળા B ઉપર શું કરે છે આઘાત તો દળો એ દળા B ઉપર જે સમયે આઘાત કરે છે તે જ સમયે દળા B માં શું ઉદ્ભવે છે શું ઉત્પન્ન થાય છે પ્રત્યાઘાત બરાબર જે સમયે દળો એ દળા B ઉપર આઘાત કરે છે તે જ સમયે તેના ઉપર શું ઉદ્ભવે છે આ પ્રત્યાઘાત એટલે કે આઘાતની અસર પ્રત્યાઘાતમાં એટલે કે દળો એ જે દિશામાં B ઉપર બળ લગાડે છે તે જ દિશામાં દળો B શું કરે છે ગતિની શરૂઆત એટલે કે આઘાત અને પ્રત્યાઘાત દળા B ઉપર શું હોય એક જ સમયે લાગતા હોય છે તો આપણે તેના ઉપરથી લખીશું કે દળા એ દ્વારા લાગતો આઘાત FAB અને દળા B દ્વારા એ ઉપર લાગતો આઘાત FBA તો આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના બરાબર દળા A નો આઘાત અને દળા B નો પ્રત્યાઘાત બંને કેવા હોય છે સમાન મૂલ્યના એટલે કે FAB અને FBA કેવા હોય છે FAB બરાબર FBA તેઓનું મૂલ્ય કેવું હોય છે સમાન જો આ 10 ન્યૂટનનો હોય તો આ પણ કેટલા ન્યૂટનનું થાય 10 ન્યૂટનનું અને પરસ્પર કેવા હોય છે વિરુદ્ધ દિશામાં બંને પરસ્પર કેવા હોય છે વિરુદ્ધ દિશામાં એટલે એક શું થશે માઇનસ બંનેના મૂલ્ય સમાન પરંતુ તે કેવા હોય છે અલગ અલગ દિશામાં એટલે કે એક ધન હશે તો બીજું શું હશે ઋણ આમ આઘાત અને પ્રત્યાઘાત બંને અલગ અલગ પદાર્થ ઉપર એક સાથે લાગતા હોય છે બરાબર જે આપણે આગળ વાત કરી તે પ્રમાણે આઘાત અને પ્રત્યાઘાત બંને એક જ પદાર્થ ઉપર અલગ અલગ પદાર્થ ઉપર એક સાથે લાગતા હોય છે તો આ ઉપરથી કહી શકીએ કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ કુદરતમાં એકલા અટુલા બળની કોઈ જગ્યા હોતી નથી બરાબર કુદરતની અંદર એકલા બળની કોઈ જગ્યા હોતી નથી પરંતુ બળો બરાબર બળ હંમેશા કેવું હોય છે જોડીમાં બરાબર એટલે તેના કારણે કોઈને કોઈ જગ્યાએ આઘાત થતો હોય છે હવે તમને પ્રશ્ન થશે કે જ્યારે આપણે દિવાલ ઉપર માથું મારીએ છીએ તો તેનો પ્રત્યાઘાત કેમ નથી થતો દિવાલ આપણને સામે કેમ નથી મારતી તો તેનો આઘાત તમને માથા ઉપર થોડું ટીલો જેવું થઈ જાય છે બરાબર થોડું ઉપસી આવે છે તો તે દિવાલે કરેલો આપણા શરીર ઉપર પ્રત્યાઘાત છે બરાબર તે જ રીતે જ્યારે તમે તરતા હો છો તો તરતી વખતે જ્યારે પાણીને ધક્કો મારો છો ત્યારે પાણી પણ તમને આગળની દિશામાં ધક્કો મારે છે તો આપણે જે પાણી ઉપર આઘાત કરીએ છીએ તે જ સમયે પાણી આપણા ઉપર શું કરે છે પ્રત્યાઘાત એટલે કે આપણે જેટલું બળ તેના ઉપર લગાડીએ છીએ તેટલું જ બળ પરંતુ તેની વિરુદ્ધ દિશામાં તે આપણા ઉપર લગાડતું હોય છે તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ એકલા બળની કોઈ જગ્યા હોતી કોઈ સ્થાન હોતું નથી તેથી બળ હંમેશા કેવા હોય છે જોડીમાં અને તે પરસ્પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય છે તો આ હતા ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું આ મુખ્ય વિધાન છે કે બે આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે હવે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમના કેટલાક અન્ય ઉદાહરણો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું